જોઈ લો મિત્રો પાણી, આપણે તને આવી ગયા. તમારે કોઈને નેરવ આવ્યું કે નહીં કોમેન્ટમાં કહેજો. હા જુઓ, હવે આ એટલું તો સાફ થઈ ગયું હશે એમ બધું, કેમ કે આ પલોટમાં ગળી ગયું છે પાણી. જો ગાયોના ખીલારિયા, પાણી બહુ ઠંડુ. પૂરીના ગલુડાને મૂક્યા છે ને, ઓસરી મૂકી દીધા. દર વર્ષે આવ્યો મિત્રો, આ તો હજી કાંઈ નથી, પાણી ઠેટાયા ચડી જાય. અહીંયા ગલુડાની નજર કરવી હતી મારે, હવે કઈ જવાય એમ નથી. હા જો, બેઠા પલળીને બિચારા બધા. જો અહીંયા એની માં તો ભાગી જ ગઈ. અહીંયા છે એ, તમને નહીં દેખાય. જો અહીંયા છે પૂરી, તો મેકીને જ ભાગી ગઈ. પૂરીનામાં પધરાઈ દેવાનું મન થાય. એને કઈ કેમ ભાગી ગઈ? નહીં ત્યારે કોઈ પણ માં બચ્ચા મૂકીને થોડી ભાગે. અને કાંઈક ઓસરીમાં ને ઓસરીમાં રહે તો સારું હતું. આ તો વરસાદ બે છાંટા ખેરા ત્યાં તો દોડાદોડ ને ઓસરીમાં થઈને વહી ગયા. આમ ડેલાની બહાર આપણે કાંઈ પકડી તો ન લેવાય, ગળામ ગળીઓ નાખી. બોલો મિત્ર, આવું ઘરે ભૂલી બેન. અને આપણે આ જોવા બીલી પત્ર છે હો, મહાદેવની પૂજા કરવા માટે. તો હજી નાનું કહેવાય. જો એમ તો મિત્રો પીપળો છે, બીલી પત્ર, ખાખરો, ઘણા ઝાડ છે. આપણે અને આ બધાને જો આવી ગઈ મજા, બધાએ ઝાડ થઈ ગયા છે આમ આનંદમય. અને આ મહેંદી બગીચામાં બધી મહેંદી ઢળી પડે. જો છાંટા છે ચાલુ ધીરે. જંગલ જેવું થઈ ગયું એટલા માટે. મિત્રો મચ્છરીઓ બહુ કોડે. આ મહેંદી તો આમાં ઊંધા માથે જ થઈ ગઈ બિચારી. એ ઘડીક પાણી રહે ને ત્યાં સુધી રહે, પછી હમણાં પાણી એમાંથી મુકાઈ જાય ને એટલે વાંધો નહીં. અને આ જીવડા તો બહુ જ પણ આવે જો. અને શું કહેવાય હવે, કેટલા હજુ એક અહીંયા છે, અહીંયા છે. કેટલીક વાર વાળ્યું અમે પણ, કેટલી વાર તો આવ્યા પાછા આવે. હવે એટલે મેં મચ્છરદાની પેક કરી દીધી, ને તો ક્યાંક આમાં પડ્યું હોય તો. હા મિત્રો, આપણે ગાય માટે ઝીંજો મંગાવ્યો હતો, એટલે હવે એક ટેમ્પો અત્યારે આવ્યો, કેમ કે બહુ વધારે ઝીંજવામાં એવું હતું, વરસાદ પડતો હતો અને ઝીંજો બાટી જાય, ખરાબ થઈ જાય. તો હાલો મિત્રો દેખાડો ઝીંજો તમને. અત્યારે આ જ ઉતારશે પોતે, કેમ કે બીજું કોઈ નથી હારે આવ્યું, મજૂર કોઈ નથી આવ્યો. એમ કાઢી દઉં તમને. બે કલાક માં ખાલી ગઈ ના હડપવાય. તમે તમે 5 રૂપિયા આ તો તમે નીકળાય સાઈડ માં છે.
તમારા ભાઈ ની ઈંગલ ન રખાય મિત્રો. આપણે આ જો અમીનું ચકાસણી કરે છે કે આપણે ગાય માટે જે ચારો લાવ્યા એ બરોબર છે કે નહીં. એમ મીનો લેબોરેટરી કરી નાખી લે. અહીંયા કંઈક પક્ષી બોલતું હતું અમને. મિત્રો લાઇટ નથી આજે, વરસાદના લીધે આજે લાઇટ વાઈ ગઈ અને વાયર તૂટી ગયો. તો હવે પહેલાં ઝીંજવો ખાલી કરી નાખીએ, કોઈ માણસ નથી મળ્યો એટલે, અને પછી વાયરનું કામકાજ કરીએ. કેમ કે રુદ્રને જોવાય બહાર હુંડાયો, જો કે કંઈ આપણે પ્રોબ્લેમ નથી, મસ્ત હોતો છે એ. અને અહીંયા તમારે છે મીનું. હવે મિત્રો ઝીંજવો હતો ઉતારી નાખ્યો અને ગાય દવા માંડ્યા, અડધી ગઈ તો દવાઈ ગઈ. તો હાલો હવે હું તમને એક વસ્તુ દેખાડું મિત્રો. જો કે આ તો બે ભાગી જાય, આમાંથી એક નહીં ભાગે લગભગ. ઓલું તો ડાયરેક્ટ બારી જ ગોતે કે ક્યાંથી ભાગવું. કામીનો ના ના એ નથી, આ એક હરખા બે લાગે. જો એક આ કહી ગયું, જો એક આ રહ્યું ને એક આ, અને બાકી જે આપણે પાછળ પાછળ રખડા કરે છે એ તો બીજું છે. અને આમાં તો હજી વાટે ઊભા છે કે મને જલ્દી ખાણ આપે, મને જલ્દી દૂધ આપે. કા વાટે ઊભી ને હે? આ ક્યાં બગાડી આવી બોલો, લ્યો આવડી આવી ક્યાં બગાડી આવી? આ જોવા માથે છાણ છે. હવે આપણે એમ માનીએ હાલો મિત્રો કે ગાયું ખૂટ્યા ને એ તો બધા કંઈક ખાતર કેવું ફાળે, તો એમાં ફોલી નાખે આમ બધું છૂટું પાડી દે અંદર શિંગડા મારી મારે. પણ હવે આવડે એવી વાછડી એ તે બાંધેલી હોય કે એ ક્યાં જાતી હશે બોલો, તો માથું મારવા. બધા એ લાઈનમાં ઊભા રહી ગયા. આજે મિત્રો બહાર બાંધી દીધા માલને, બહુ મચ્છર છે. મચ્છર માટે આપણે કંઈ પણ કરીએ ને બહુ કવડ્યા રાખે. તો જો આ બધા એને બહાર બાંધ્યા, એનું કારણ એ હતું કે અંદર ખોટું અત્યારે પલળી ગયું ને એવું બધું થઈ ગયું, એની કરતાં બહાર રહેવા દેવાય. એક ભાઈ આ કંઈક કાળીની માટે કોમેન્ટ કરી હતી, કાળીશંકર ગાય કહેવાય. તો હું હવે આને દોતી હોય એ વિડીયો અને દોવાનો વિડીયો હું શેર કરીશ મિત્રો તમારી. હવે રુદ્ર હૂતો છે ત્યાં હું અહીંયા આવી છું. મિત્રો ભૂરીબેન બતાવું, ભૂરીબેન પહેલાં આ જુઓ કેટલું મસ્ત થઈ ગયું અહીંયા. હા જુઓ કેમ કે પાણી આવ્યું હતું અહીંયા લગી હતું, આ જો કેટલું ચોખ્ખું થઈ ગયું. અને ખડગ્યું થઈ ગયું બધું. આ બેને બહુ બિચારી નાખ્યું કવડે આ નહીં કવડે. અહીં ભૂરીને મજા આવી ગઈ. ભૂરીને એમ થતું હશે હું જૂનાગઢ આવી ગઈ. જૂનાગઢ કા ભૂરી
પૂરી તો બહુ કેવી થઈ ગઈ જો તો ગલોડા પાઈ ન જાતી મિત્રો જૂનાગઢ જવું જો હે આપણે હવે પહેલાં જવું હતું તો કામકાજમાં ન જવાનું હવે જવું છે તો રુદ્ર છે એટલે કે રુદ્ર ને તે હું મહારુદ્રના દર્શન કરાવું મહાદેવના દર્શન કરાવું ગલુડા ક્યાં છે બિચારા બેઠા જો નેરા મજી પાણી છે મિત્રો અને એનાથી વધારે એક મસ્ત વાત આનામાં કેટલો હંપ જોવો માણસમાં જો આવો હંપ થઈ જાય ને મિત્રો તો આવો હંપ થઈ જતો હોય ને તો કોઈ પણ ગઢા માણસ જેમ કે માતા પિતા હોય બુઝુર્ગ એને હેરાન ન થવું પડે ભાઈઓ ભાઈઓને હેરાન ન થવું પડે એમ કે એવો હંપ થઈ જતો હોય તો પણ નથી થાય એમ અને જે વસ્તુ થાય એમ નથી વિચારવું જ ખોટું તો મિત્રો આપણે હવે આ ગાય માતાને દોવે અને આ નાના ગાય માતા જો ખાણ માટે ગાંડા થઈ જાય આ પાછી કોઈ ન દોવા દો એક જ પાટા ભેગી ડોલ બધું પાડી દે અહીંયા આપણા ગોરી ગોરકી મર ગોરિયું નીચે ઉતારું કે હવે જોજો મિત્રો હવે આ ગોરી ગઈ રહી ને એ મારી પાસે કેવી આવે જોઈ લેજો તમે બકરી લઈ હા આપણી ગાવડી છે ગાવડી જો અહીંયા ગાય આપણે દોવાય છે ગાય માતાનું દૂધ ખાવા લઈ લઈ અને ભૂરીબેનના બાળકો વિશ્રામ કરે છે દેખાડી દઉં એનો વિશ્રામ ગૃહ બનાવવાનો બાકી છે હજી બિચારા દયા આવ્યો
એને કેવું રમવાનું મન થાય અને એ રમવા માટે અહીંયા નીચે ઉતર્યા હતા અને એમાં વરસાદ આંબી ગયો. એને જુઓ, નાના બાળકમાં અને જાનવરમાં કાંઈ ફરક નથી. દેખે મિત્રો, અહીંયા જોર્યા તો એમ કે નાના બાળક અને જાનવરમાં કાંઈ ફરક નહીં. જાનવર પછી ગમે એટલા વર્ષનું ગમે એવડું હોય, બધા એને આપણા સંતાનની જેમ રાખવાના. કે ગોરી સાચું કે નહીં જુઓ. ગોરી માતા બધાને અડી ગયેલા છે મિત્રો, કોઈને મેક્યા નથી મારી સિવાય. પધારો પધારો બેન ભાઈ. આ જો મને અડી ગઈ, મને એમ થયું કે આ એ ખંજોળવા એમ કરે. મિત્રો એને છે ને એ પહેલેથી મારી હેવાય થઈ ગયેલી એટલે ખંજોળવા માટે અહીંયા બે જો અહીં વાટે બેઠા. એને પિરહણું આપી દેવું પડશે હવે, જો એ હજી નહીં જાય, એને બીક લાગે પણ એવું બીવાનું ન હોય. હા આવો, આ જો મિત્રો આપણે ખાવાનું દૂધ રાખવું છે, બાકી આમાં નાખી દઈ. મિત્રો આટલું દૂધ રાખ્યું કેમ કે બહુ દૂધ તો અત્યારે નથી જતું અને કાળો બે દિવસથી આવ્યો નથી, હવે ક્યારે આવે કોને ખબર. એના ભાગનું દૂધ એ પડ્યું છે. તો હવે મિત્રો આજના વિડીયોમાં આટલું, આ વિડીયો અહીંયા પૂરો કરીએ. બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા બ્લોગમાં, ત્યાં સુધી રામ રામ, જય માતાજી.